નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે સિસ્ટમ બની છે જે ડીપ ડિપ્રેશન બન્યું હતું એની સ્થિતિ હવે શું છે એ કઈ તરફ જશે અને ગુજરાતની અંદર શું આપણે ત્યાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે એટલે કે કઈ તારીખથી ગુજરાતમાં ફરીથી આપણે વરસાદ વધવાની શક્યતા કોઈ દેખાઈ રહી છે કે નહીં એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઇક દેજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો અને તમે મારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણે આવનારા દિવસોની અંદર જે છે એ સ્થિતિ શું થવાની છે કેવી રીતે છે એની આપણે થોડીક વાત કરી લઈએ તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ જે છે એ મુજબ સૌથી વધારે વરસાદ જે છે એ આ તરફના વિસ્તારોની અંદર પડી રહ્યો છે કારણ કે અહીંયા જે છે એ એક ડીપ ડિપ્રેશન બન્યું હતું અને એ ડીપ ડિપ્રેશન જે છે એ ડીપ ડિપ્રેશન હવે નબળું પડી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે એટલે સિસ્ટમ નબળી પડી છે ને આવનારા જે ચોવીસ કલાક છે એ ચોવીસ કલાકની અંદર ફરીથી જે છે આ સિસ્ટમ નબળી પડશે પરંતુ આની આપણે કોઈ અસર થવાની શક્યતા એટલા માટે નથી કારણ કે આ જે સિસ્ટમ જે છે એ આ રીતે ઉપર જશે એટલે અહીંથી આ રીતે સિસ્ટમ આવી આ રીતે આવીને આ રીતે ઉપર જશે આપણે ત્યાં સીધી ગુજરાત તરફ આવવાની શક્યતા દેખાતી નથી પરંતુ એમ છતાં ગુજરાતમાં આપણે ત્યાં વરસાદ બંધ થવાનો નથી કેટલાક વિસ્તારો જે છે ત્યાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે એ ચાલુ રહેવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે અને એના પછી લગભગ આપણે ત્યાં એકાદ બે દિવસ પછી જે છે એટલે બે ત્રણ દિવસ પછી જે છે એ લગભગ આપણે ત્યાં વરસાદનું થોડુંક પ્રમાણ વધશે અને એના પછી એક નવા રાઉન્ડ આવવાની શક્યતા થોડી ઘણી ઘણા મોડલો દેખાડી રહ્યા છે એના ઉપર પણ આપણે વાત કરીશું હવે અહીંયા જે છે તમે જુઓ કે આ ગાઢ વાદળો અહીંયા છે અને એના સિવાયના બાકીના વાદળો જે છે એ બાકીના વાદળો અહીંયા છે આ સિસ્ટમ જ્યારે આમ ઉપર જશે પરંતુ આપણે ત્યાં વધારે કોઈ અસર ન થવાની પરંતુ દક્ષિણ ગુજરાતથી લઈને કેટલાક વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારો એની અંદર આપણે ત્યાં વરસાદ ચાલુ રહેવાનો છે જે સિસ્ટમ છે એનો ટ્રેક કેવી રીતે છે એ જોઈ લઈએ કે અહીંથી શરૂઆત થઈ હતી આ રીતે આગળ વધી અહીંયા આવી પછી અહીંથી એને રાઉન્ડ માર્યો આખે આખો ફરી પાછી આગળ વધી આ રીતે થઈ અને ડીપ ડિપ્રેશન બની અને આજે ડિપ્રેશન બની ગયું છે ને હવે ચોવીસ કલાકમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા બની જશે હવે આવનારા દિવસોમાં આપણે ત્યાં શું થશે એની થોડીક વાત કરીએ તો તમે જુઓ કે અત્યારે જે છે એ આપણે આની વાત કરતા હતા પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડીક દેખાઈ રહી છે એના પછી આપણે ત્યાં જે છે એ લગભગ એકવીસ બાવીસ તારીખની આજુબાજુ જે છે એ ફરીથી આપણે ત્યાં થોડોક વરસાદ વધવાની સંભાવના છે ખાસ કરીને આ તરફના જે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અને એના પછીના જે છે એ વિસ્તારો કે એની અંદર આપણે ત્યાં ખાસ કરીને આ તરફના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એની અંદર આપણે ત્યાં વરસાદ વધે એવી શક્યતા છે ઉત્તર ગુજરાત સુધી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડોક વધારે વરસાદ પડે એવી શક્યતા આપણે દેખાઈ રહી છે એકવીસથી બાવીસ તારીખની આજુબાજુ એવું મોડલો અત્યારે દર્શાવી રહ્યા છે બીજું કે જેની આપણે વાત કરતા હતા કે ભાઈ જે નવો રાઉન્ડ આવવાની શક્યતા છે ઘણા બધી જગ્યાએ આપણે વાત થઈ રહી છે ભાઈ પચીસ તારીખની આજુબાજુથી જે છે એ આપણે ત્યાં કદાચ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે હવે એમાં જે છે એ કારણભૂત છે એ અહીંયા એક નાનકડી સિસ્ટમ જેવું બનશે એટલે કદાચ લો પ્રેશર એરિયા હજી બને એવી શક્યતા દેખાઈ રહી છે અને એના કારણે જે છે એ આ તરફ જે છે એ આપણે ત્યાં વરસાદનું પ્રમાણ થોડુંક વધતું દેખાશે ખાસ કરીને તમે જુઓ કે છવ્વીસ તારીખ પચીસ છવ્વીસની આજુબાજુથી જે છે એ તમને અહીંથી જે છે તો નાનકડો એક લો પ્રેશર એરિયા જેવી સિસ્ટમ જે છે એ બનતી દેખાઈ રહી છે મોડલમાં અને આ તરફ જે છે વરસાદનું પ્રમાણ એટલે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે આંધ્રપ્રદેશના વિસ્તારો તેલંગાણાના વિસ્તારો જે છે ત્યાં અને એના પછી આગળ વધી અને કદાચ એ ગુજરાતના વિસ્તારો પર જે છે એ અહીંયા તમે જુઓ કે એ આપણે ત્યાં આગળ આવે એવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે જે છે મોડલોની શક્યતા દેખાઈ રહી છે પરંતુ આપણે મોટાભાગે રીતે વાત કરતા આવ્યા છીએ કે ભાઈ મોડલોની સત્યતા જે છે એટલે કે સચોટ માહિતી મોડલો જે છે એ આગામી ચાર પાંચ દિવસની આપી શકતા હોય છે પરંતુ એનાથી વધારે લાંબી આગાહી છે અથવા તો લાંબી માહિતી જે છે એ ખૂબ વધારે સચોટ નથી હોતી એમાં ઘણી બધી એરર હોય છે એટલે એના કારણે કેટલીક વખત એમાં ફેરફાર થતાં હોય છે પણ મોટાભાગના મોડલો જે છે એ આ પ્રકારે દર્શાવી રહ્યા છે હવામાન વિભાગનું મોડલ દર્શાવી રહ્યું છે જીએસએફ જે ગ્લોબલ છે એ મોડલ પણ એવું દર્શાવી રહ્યું છે કે આ જે વરસાદ જે છે એ આપણી તરફ કદાચ આવશે અને આપણે ત્યાં જે છે એ લગભગ આપણે ત્યાં છવ્વીસ સત્યાવીસની આજુબાજુ ફરીથી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધે અથવા તો પચીસ છવ્વીસની આજુબાજુથી થોડુંક વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે જો આ જ સ્થિતિ બની રહી તો આપણે ત્યાં છવ્વીસ સત્યાવીસની આજુબાજુથી અથવા તો પચીસ છવ્વીસની આજુબાજુથી લઈ અને લગભગ ત્રીસ તારીખ એટલે કે આ મહિનાનો અંત છે ત્યાં સુધીમાં ઘણા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ જ સ્થિતિ અને આ જ પ્રમાણે રહ્યું હતું કારણ કે બંગાળની ખાડી જે છે એ સતત સક્રિય છે અને સતત અહીંથી એક પછી એક જે છે નવી નવી સિસ્ટમો અહીંથી બનતી રહે છે અને હજી આપણે ત્યાં આગળ આવતી રહે છે ચોમાસું પૂરો થવાનો સમય છે પરંતુ બંગાળની ખાડી સતત સક્રિય હોવાને કારણે આપણે ત્યાં જે છે સતત વરસાદ પડી રહ્યો છે અને હવે જે છે એ આવનારા દિવસોની અંદર જો આ સિસ્ટમ આપણે અત્યારે જોઈએ છે એ જ પ્રકારે સ્થિતિ રહી તો આ મહિનાની અંતમાં જે છે એ આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા છે પરંતુ એમાં કોઈ ફેરફાર થશે તો હું તમને ફરીથી જણાવીશ અને આવનારા દિવસોની અંદર જે છે એ આપણે ત્યાં જે સ્થિતિ બદલવાની છે કેવી રીતે બદલાશે એની આપણે દરરોજ વાત કરતા રહીશું અને ગુજરાતની અંદર ખાસ કરીને જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બે ત્રણ દિવસ સુધી આપણે ત્યાં વરસાદ ચાલશે એના પછી જે છે એ બે બાવીસ ત્રેવીસ તારીખની આજુબાજુ જે છે એ કેટલાક વિસ્તાર એટલે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો